જો હવે આપણે જે કાલે ખાલી જગ્યાઓ જોઈ તેમાં જે વિદ્યાર્થી જવાબ આપે એનો એ પહેલા ખાલી જગ્યા બોલજો એટલે મને ખ્યાલ આવે આન્સર સિવાય બોલજો પહેલા એટલે ખબર પડે કે તમે જવાબ સાચો પૂર્યો છે કે ખોટો અને કૌંસમાં મેં સૂચિને આપી દીધી એનાથી ખાલી જગ્યાઓ પૂરવાની છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં તેની ખાલી જગ્યા મેં કીધું રીડ આવે રીડ સાંભળશે ખોટું છે ભાઈ તારું આર રીડિંગ આવશે સાચું જ બેસી છે બેટા તારું ખોટું છે ધ્યાન રાખો થોડું ટુ બી નું રૂપ પ્રેઝન્ટ બાય એ બી સાર ત્રણ માંથી કોઈ પણ એક શબ્દ આવશે અને ત્યાર પછી બ્રેકેટમાં આપેલું ક્રિયાપદ હશે એની પાછળ આઈ એનજી લગાડવાનું છે તમારે તો શું થશે વી આર રીડિંગ સ્ટોરી બુક્સ નાવ ચાલો નંબર બે વાંચો બેટા પોતાના મિત્રો ની રાહ જોતા ઉભો છે સમય બરાબર સમય ઇઝ વેઇટિંગ ફોર હિઝ ફ્રેન્ડ્સ નંબર ત્રણ ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા વિથ જોય કૌંસમાં છે ડાન્સ ત્રણ જ જણને આવડી છે ખાલી જગ્યા જેટલાય લખે ને એટલા હાથ ઊંચો કરો સાચું છે જુઓ આર કેમ મૂક્યું ધ ચિલ્ડ્રન બહુવચન છે માટે આર મૂક્યું આપણે અને કૌંસમાં આપ્યું છે ડાન્સ તો એને આઈએનજી લગાડીશું તો શું થશે ડાન્સિંગ જ્યારે તમે ડાન્સ ક્રિયાપદનું આઈએનજી લગાડો છો ત્યારે એનો સ્પેલિંગ બોલવાનો છે કોઈ સીધો બોલી ના જતો સ્પેલિંગ ખાલી બોલજો ઉચ્ચાર ના બોલતા આગળ ખાલી જગ્યા નથી કહ્યું ડાન્સ તો ડાન્સિંગ કરે એનો સ્પેલિંગ શું થાય બરાબર છે એટલે વાક્યમાં વર્ગમાં જે ઈ આપે છે છેલ્લે એ ઈ કાઢી નાખવાનું છે કેટલાક લોકો જુઓ પોતાના નોટમાં જો ઉતાવળમાં ભૂલ કરી હશે ડાન્સે લખ્યું હશે ને પાછળ આઈએનજી લખ્યું હશે તો એને ખોટી પડશે તેમ ચાલો એના પછીની ખાલી જગ્યા આર નોટ પ્લેઇંગ બેસી જાઓ હા બોલ આખી ફરી છે હું ખાલી જગ્યા હું કોલિંગ યુ ફોટો યુ છે તો આર આવશે યુ હુ આર યુ હુ આર કોલિંગ યુ તમને કોણ બોલાવી રહ્યું છે આપણે જે પ્રેઝન્ટ ટેન્સની ચર્ચા કરી હતી એના ઉપરથી આપી છે તમારી જોડે ગ્રામર હશે તો પાંચની ઘણી બધી ખાલી જગ્યાઓ છે પણ મેં તમને પાંચ જ આપી હતી હવે હેડિંગ મારી છે સિમ્પલ પાસ્ટ સોરી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ તો ચાલુ ભૂતકાળને આપણે જોતા પહેલાં ખાલી જગ્યાઓ છેલ્લે તમને પાંચ આપી દઈએ હોમવર્કમાં કે તમારા જવાબ કેવી રીતે બનાવવાનો છે એ પહેલાં આપણે સમજી લઈએ તો લખો પહેલાં નોંધ નોંધ ભૂતકાળમાં અમુક સમયે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે તો વાક્ય કઈ રીતે બને છે એના માટેના ચોક્કસ શબ્દો આપણે જોઈ લઈએ તો પહેલા લખો રચના રચના એટલે બનાવવાની રીત વાક્ય બનાવવાની અને ભૂતકાળ છે એટલે શું હશે પહેલા વોઝ અથવા વેર
was अथवा were ત્યાર પછી ing વાળું હોય એને શું કહેવાય વર્તમાન કૃતાંત કહેવામાં આવે છે વર્તમાન કૃતાંત એટલે કૌંસમાં લખવું હોય તો લખજો ing વાળું વર્બ જે વર્બ હશે એની પાછળ ing લગાડી દેવાનું એટલે કહેવાય વર્તમાન કૃતાંત एक्साम्पल तरीके जो है तो कोई पर शब्द से अपने समझिए तो हूँ वॉज लू छू और वॉज की पास कोई पर क्रियापद लगे धारो कि प्ले हो तो शू कहते हैं प्लेइंग रीते वेर आपेलू हो तो लर्न है तो लर्निंग आ खाली मैं एक्जाम्पल तक लखाए कि आ रीते बनी सके लखी नाखो बे હવે જે વાક્ય લખું છું ને જોડે જોડે હકાર હશે અને જોડે એમાંથી નકાર શીખી લઈએ છીએ આપણે બે સાથે એટલે એક વાક્ય લખું છું લખો ઇટ વોઝ રેનિંગ એટ નંબર એટ ઇટ વોઝ રેનિંગ એટ ધેટ ટાઈમ અંશમાં લખજો હકાર જે વાક્યમાં નોટ આપેલું ના હોય એને આપણે હકાર વાક્ય કહીશું આ વાક્યને આપણે નકાર બનાવવું હોય તો નોટ ક્યાં મૂકવાનો જેને ખબર પડે આ સૂચો કરો પ્રેઝન્ટમાં મળી ગયા છીએ આપણે હજુ તેની પાછી ઉભીના રૂપ પછી વાક્યમાં જોવાનું કોઈ રૂપ છે વોઝની પાછળ અને આઈએનજી વાળા રૂપની વચ્ચે એટલે કે બંનેની વચ્ચે તમારે નોટ મૂકી દેવાનો એટલે જુઓ આ વાક્યની લખજો પણ અહીંયા વચ્ચે નોટ લખજો અને પછી અહીંયાથી જોડી દો અને આખું વાક્ય લખો કૌંસમાં લખવાનું નકાર ક્યાં વાક્ય નકાર છે વાક્ય આપે બધું વાક્યમાંથી શબ્દ બોલો દર વખતે એવું નહીં કે ટૂંકીના રૂપ પછી નોટ મૂકવાનું લખાઈ જાય એટલે મને કહો બીજું વાક્ય આપું છું તમને લખાઈ ગયું છે The boys were playing. The boys were playing chess last Sunday. Chess last Sunday. અંશમાં લખીને જો હકાર છે એને નકાર બનાવવાનો છે તમારે ધીમે ધીમે સારા અક્ષરે લખજો બધા હકાર વાક્ય છે નકારમાં ફેરવી દો સરસ પછી નેક્સ્ટ
एस लखो पछी आई एन जी फरी थी आई एन जी एस आई एन जी सिंगिंग अर्ली मॉर्निंग ई ए आर एल वाय अर्ली मॉर्निंग एल वाय अर्ली पछी मॉर्निंग नो स्पेलिंग फुल स्टॉप आ जितला वाक्यो लखाय ने एना बद्दा ना आंसर नेगेटिव थी बनावा नोट मूकी ने जाते વ્યવસ્થિત વાક્ય લખજો આ રીતે આમ આવી રીતે શોર્ટમાં કરીને મુક્ત વાક્ય અને આ સારા અક્ષરે લખવાનું છે ફટાફટ ગમે તેમના લખી નાખજો કે મને ખબર છે કેટલી સ્પીડ કેવી રીતે લખાતું હોય છે એ લખે છે હું જોતી જોઉં છું બધા નોટ મૂકી દેવાનું પાછળ એક વસ્તુ તમને સમજાય છે
તમારે બધાય જેટલા વાક્યો મેં હમણાં આગળ લખવા આવ્યા ને, પોઝિટિવ નું નેગેટિવ બનાવતા હતા તમે, બરાબર? અફર્મેટિવ મેક ઇટ નેગેટિવ, એ જ વસ્તુને તમારે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં ચેન્જ કરવાની છે. વાક્ય એ નહીં, માત્ર આન્સર લખવાનો છે. હા, યસ નો હજુ જેમ સમજાય છે બધી રીતે, જેમ મેં એક વાક્ય કરી સમજાય છે તમને, એ જ રીતે કરવાનું છે. એ જ વાક્યને પહેલા ક્વેશ્ચન બનાવો, ત્યાર પછી એનો યસ થી આન્સર બનાવો, પછી નો થી. વાક્ય એના જે ચાર આપણે લખાય હતા, પાંચ કે ચાર, એક વાક્ય મેં કરાયું છે એમાંથી, એટલે ફરી ના કરતા. છેલ્લી બેંક બેસી ના રહે તો પાછળ લખવાનું રાખજો, એટલે હું જોઉં છું ક્યાં નહીં કે ક્યાં ના બેસી ગયા છો. બધાને લખી ગયા છે તો હવે હું ગમે તે પૂછું છું, બોલો બેટા. પહેલું વાક્ય જે લખ્યું ને, હા પાછા જુઓ છે, મેં બોલો વાંચો ને બોલો. પહેલું વાક્ય લખો બેટા, ચોલો. હા ભાઈ, ફર્સ્ટ બેન ચોખ્ખો લખો વાક્ય. હી વોઝ ડ્રાઈવિંગ ધ કાર, આ જ વાક્ય છે પહેલું. ચલો એનો આન્સર બોલો પહેલા. વોઝ હી ડ્રાઈવિંગ ધ કાર? ગુડ. પછી યસ? એકદમ સર, વોઝ નોટ બેટા, સાચું જ. બેસી જાય. વોઝ હી ડ્રાઈવિંગ ધ કાર? યસ હી વોઝ. નો હી વોઝ નોટ. ચલો
બીજા નંબરનું વાક્ય The boys are going to school. આર નહીં વેર છે ધ બોયઝ વેર કેમ આર આવી જાય છે તારે વેર લખે છે ને બેસી જા ફરી બોલો એ વાક્ય બહુવચન છે તો હી કેમ થઈ ગયું ચિલ્ડ્રન હોય તો દે પીપલ હોય તો દે બોયઝ છે ગર્લ્સ છે બધાનું બહુવચન દે થાય છે આપણને ખબર છે બેસી જાય બેટા આ ભૂલ કરી ના તમે જોઈએ સાંભળો આના આધારે એક બીજી એક્સરસાઇઝ તમારા ગ્રામરમાં છે કોઈ એક ફલવી નથી ગ્રામર એક્સરસાઇઝ 4 છે એમાંથી અહીંયા વાક્ય લખું છું જે તમે યસ ને નો વાળા બનાવે ને એવું જ ઓપ્શન છે તો તમારે લપકી કરીને કહેવાનું છે બધા લખજો આ વાક્ય પછી અહીંયા 5 ટેસ્ટ તો પૂરો થાય જ છે પણ વાક્ય બોલો તમારે લખવાનું છે એક્સરસાઇઝ એમનો કોઈક એડિંગ આપી દો ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આવું લખો એટલે ચાર ઓપ્શન આપે છે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની નંબર એક છે એમાં ટીચર પછી બે ડોટ આર ધ બોયઝ ટોકિંગ આર ધ બોયઝ ટોકિંગ ક્વેશ્ચન માર્ક પીયુઝ અને પછી ખાલી જગ્યા આગળ યસ શબ્દ લખજો યસ છે તો આપણે હકારમાં ઓપ્શન પસંદ કરજો હું ઓપ્શન લખું છું નીચે ઓપ્શન એ દે વેરણ તમે પણ બધું લખજો દે વેરણ ઓપ્શન બી દે વેર ઓપ્શન સી દે આર અને ઓપ્શન ડી દે આર નોટ અથવા તો દે આર નોટ જેને આ ઓપ્શનમાં ખબર પડી હોય એ પછી આ તુંજો કરો પહેલાં લખી નાખો ગુણવટમાં લખાઈ જાય પછી જ આ તુંજો કરજો યસ દે આર બીજા લોકો એવું નહીં મૂકી દે અને આગળ આવડે આ તુંજો રાખવાનું એવું કહીશ તે એકદમ તો કોઈને તારું સાચું છે ખોટું છે યસ દે આર હવે આપણે આ વાક્યમાં દે આર લીધું એનો કોઈ રીઝન મને આપશો કેમ તમે દે આર લીધું કારણ કે પ્રશ્નાર્થમાં આર છે અને અને આ બોયઝ છે બહુવચન છે બરાબર છે અને બીજું હવે જો અહીંયા પાછું દે આર તો તમે લઈ લીધું તો ચલો એ ધ બોયઝ માટે દે વાપર્યું આર છે એટલે આર લીધો પણ તમે અહીંયા આરમાં બે છે આર અંટે છે અને આર છે તો કેમ નોટ નથી લીધું ગુડ સરસ બેટા આપણો પ્રશ્નનો જવાબ છે ભાઈ યસ થી છે યસ એટલે હકાર જ બને નકાર આવી શકે નહીં એટલે આવો પ્રશ્ન પરીક્ષામાં બે માર્ક્સનો પૂછાય છે તો તમને ખબર પડી જવી જોઈએ ઉતાવળ ના કરતા ઓપ્શન ધ્યાનથી વાંચવાના
તો ખબર પડશે કે આમાં આ જવાબ આવશે અને આપણે બી લખવા બેસીએ એટલે હવે તો લખીને ખાલી જગ્યા કરવાની પછી ઓપ્શન આખો લખી દેવાનો જવાબ જે આવે છે સી આવે છે આખો લખો ને યસ દે આર એ રીતે લખવાનું એટલે આજના હોમવર્કમાં હું તમને કહી દઉં છું એ એક્સરસાઇઝ ફોર છે ને એમાંથી એક ઓપ્શન લખાયું છે આવા બીજા ચાર લખવાના તમારે જોઈ જોઈને અંદરથી ભણાઈ ગયા છે અમારી જોડે ગ્રામર નથી તો રિસેસમાં કે ગમે ત્યારે પૂરું કરી અને લખવાનું રાખો ખાલી જગ્યાઓ ઉપર હેડિંગ લખવાનું પાસ્ટ ટેન્સ થી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થી ખાલી જગ્યાઓ પૂરવાની છે લખો ખાલી જગ્યાઓ બોલો છો ચલો હેડિંગ તો લખી નાખો પાસ્ટ આ રીતે લખી ને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનાથી ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક ધ ફાર્મર્સ ખાલી જગ્યા ઝેર ટી એચ આઈઆર ઝેર જેની જોડે ગ્રામર છે એમાં ઉપરની પાંચ પાંચ જગ્યા છે જોઈને લખી શકે છે ટી એચ આઈઆર ઝેર ફિલ્સ F I E L D S ના ધેર ફિલ્સ ફૂલ સ્ટોપ કૌંસમાં શબ્દ લખો પ્લાવ પી એલ ઓ યુ જી એચ પ્લાવ એટલે ખેતી કરી અને આપણે ખેડીએ ખેતર એને કહેવાય પ્લાવ કહેવાય બધાને અમે કઈ પહેલી બીજી નંબરની ખાલી જગ્યા છે એમાં પહેલી ખાલી જગ્યા કરો ધે પછી ફરીથી ખાલી જગ્યા ફાસ્ટ એફએસટી ફાસ્ટ ઇનફ ઈ એન ઓ યુ જી એચ ઇનફ અને ક્વેશ્ચન માર્ક કૌંસમાં ક્રિયા વચ્ચે રન આર યુ એન નંબર ત્રણ પહેલી ખાલી જગ્યા પછી આઈ અને ફરીથી ખાલી જગ્યા correctly c o double r e c t l y correctly question mark કૌંસ માં speak s p e a k speak ક્રિયાપદ નંબર 4 સુરેખા પોતાનું નામ લખી ખાલી જગ્યા કરતો કરી જશે સુરેખા પછી ખાલી જગ્યા એ પોયમ એ પોયમ કૌંસમાં લખો રાઈટ ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ નંબર 5 ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પિક્ચર્સ ખાલી જગ્યા પિક્ચર્સ કૌંસમાં ડ્રો ડી આર એ ડબલ્યુ કૌંસ પૂરો સાંભળો હવે અહીંયા ધ્યાન આવો બધા આ ખાલી જગ્યાને બધાએ તેનાથી પૂરવાની છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેમ આજે પૂછીએ એમ આવતીકાલે પૂછવામાં આવશે જવાબ લખી દેવાના અને તમને વધારે સમજ પડશે આપણે નેક્સ્ટ વખતે ફ્યુચર ટેન્સમાં કઈ રીતે ફેરવીએ છીએ પોઝિટિવ છે નેગેટિવ ક્વેશ્ચન યસ નો એ આપણે આવતીકાલે જોઈશું